પોતે સહમત ના થાય તો બચી જવાય એવી રીતે દાડે વાત નીકળી હતી. એ વસ્તુ એમાં પોતાનું સ્થિરતા કેવી રીતે આવી શકે? સહમત એટલે આમાં ક્યારેય પણ છૂટે નહીં એવી સહમતતા હોય તો પછી કશું ના થાય. છૂટી ગયા રહે ને, જયારે કર્મ ના ઉદય જયારે એવું બનવાનું હોય છે ને ત્યારે છૂટી જઈને બની જાય. એટલે તારે શું કહેવાનું, તારે જાગૃત રાખવાની કે આમાં નહીં કેરફુલ રહેવા પડે. પછી પડી ગયા વાત નહીં, ગાડી માંથી પડી જવા માટે વ્યવસ્થિત હોય છે ને. ગણેશ પડે ભાઈ છે ને ગીધલાલ, તમે અહીંયા આવી મને વાત કરી જાઓ છો, બધું બોલી જાઓ છો ને મને દાદા, એવો ઘણા ખરા અનુભવ થયા આજકાલ મને. આ ગીધલાલ જેવા માણસ ને તો કઈ જો દાદા ને ખબર નહીં તો કેમ થતું હશે દાદા ને ખબર ને, મને કશું ખબર નથી. કિશોર જી હા ભાઈ, રિયલ વ્યૂ પોઈન્ટ યોર શુદ્ધ આત્મા. બસ આ બે મુદ્દા આટલા દિવસ થી જે કીધા ને, મને બેન પૂછે કે તને કઈ ખબર પડે છે, આ વિચારમાં મારો હજી પ્રવેશ જ થયો નથી. એટલે ગઈકાલે જયારે મને દાદા ભગવાન કીધું કે તું રોકાઈ જાય, એવો સારો અવસર છે, દિવસ છે, અને પછી આપે છે, પછી ધ્યાન કરી દો આપે. મારે હું વિચારે ચડી ગયો કે આવતો ચાલતો પુસ્તકે પડી ગયો, મેં કીધું આ ક્યાં સુધી પહોંચશે. આપે જે કલાક સુધી પ્રાર્થનામાં સમજાવ્યો એ વિચારે અને એ તત્વે ઘણું ઘણું જાણવા મળ્યું એ દિવસે. જી હા, જ્ઞાન જ હતું, બધું કેવળ જ્ઞાન હતું. જી હા, આ હું માનતો નતો, પણ આ જયારે કેવળ જ્ઞાન નો સાર હતો આ બધો. રિલેટિવ જે સમજાવ્યું ને તમે, એ જોઈને હું તો આવો થઈ ગયો. મને ન સમજાવ્યું કે આમ કેમ, તેથી બધાના આત્મા હાજર રહે ને. એટલે હું જે કહું છું ને, હું પદ હું પદ કેવો મિથ્યા છે એ સમજાવ્યું દાદા. હા સમજાવ્યું ને. જી હા, આમ તો ભણેલા ભણેલા જગ્યા જોઈએ કે ના જોઈએ, ધ્યાન તો અથડાય, બીપ દેખાય, એમ લાગે કે આ પણ મારું, આ પણ મારું ખરું, ખરું હોતું જ નથી. પછી વિવેક જ્ઞાન ના આવે, ખરું શું ને ખોટું શું. હા ખરું છું ખોટું, એટલે પેલા પગલું જમણું મૂકવું કે ડાબું મૂકવું આવે નહીં. ભાઈ કાલે વિચાર, અમે આપને મળવા મને એડ્રેસ આપ્યું હતું, પછી પદમજીભાઈ મળી ગયા. એ પણ મને પૂછે કે તમને દાદા ભગવાન નો કયો, મને કહું 5-6 વર્ષથી એમને સાથે આવું છું, સમજાય છે મને. પછી મને પૂછે કે આ ધર્મ અર્થ કામ મોક્ષ એની સામે સામ ધામ દંડભેદ શું, અર્થનો અર્થનો અર્થશાસ્ત્ર નું થોડું જ્ઞાન છે તે હું સમજાવો. પણ એક જે છે બુદ્ધ છે એ આત્માની વાત કરે છે, અને કૌટિલ્ય છે એ અર્થની વાત કરે છે. આમ આપણો આત્મા જે છે એ માયા શું છે અને સત્ય શું છે એ સમજવાની વાત. તો ચા પિતા પિતાને પૂછ્યું, મેં કીધું કે આજે જે બે વસ્તુ સમજી શકાય તો આ બે પોતપોતાના શાસ્ત્રમાં પારંગત છે, એટલે આપણે પૂછવું જોઈએ કે આપણે શું માગીએ છીએ અત્યારે. એમ મારે જે માગવું હતું એ તમે આપતા હતા, પણ હું પૂછ્યું તો ખબર કે મારે શું જોઈએ છે. એટલે આપવા વાળો અને લેવા વાળો બંને સમજે તો એ સુપાત્ર ગણે, પઝલ સોલ્વ થાય. જી હા, નહીં તો પઝલ કન્ટિન્યુઅસલી કન્ટિન્યુઅસ, હા એ પછી મલ્ટીપ્લાય થયા કરે છે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Yes. બધું સોલ્વ થઈ ગયું. કિશોર તો ફાઇલ નંબર 1. પાછું કયું કીધું, શુદ્ધાત્મા ને? શુદ્ધાત્મા ચોપડો, ચોપડો શુદ્ધાત્મા. અત્યાર સુધી પેલો કિશોર નો ચોપડો રાખીએ, કિશોર તો આપડે અહીંયા આગળ નનામી કાઢે, બધું ઉડી ગયું. બધું નનામી કાઢે ને નામ ની ચીજ બધી જપ્તી માં ગયું. એટલે આપડા શુદ્ધાત્મા ચોપડે હોય એ સાચું બોલે ને. એટલે આ શુદ્ધાત્મા એટલે સત્સંગ વત્સંગ એમાં હોય એટલું જ આપણે ગેસ જોડે આવવાનું. પેલું રિલેટિવ કીધું, પછી રિયલ કીધું, પછી શક્તિ જોઈએ. વ્યવસ્થિત શક્તિ, આ વ્યવસ્થિત શક્તિ વિચાર આવે છે. આ માણસ ઇગોઇઝમ કરે છે, હું મેં કર્યું ખાલી એ શરમ એને આપણે એનાથી ડરવાનું છે. એમાં જે સંભાવ કેળવાનું કીધું એના પછીનું પાંચમું પદ કયું કીધું, ચોથું પદ સંભાવ નિકાલ કરવાનો. જી હા, ફાઇલો નો સંભાવ નિકાલ સમજે. અને પાંચમો શુદ્ધાત્મા ચોપડા, પાંચ જ રાખ્યા હતા. એ આ તમામ શાસ્ત્ર નો સાર છે. પાંચમું નહીં સમજાયું એટલે હું આવતો, ચોપડી પડી ગઈ મારી, હું પાછો શોધતો શોધતો નીકળી પાછા આવ્યો. મને તમે પાછા કેમ આવતા એટલા જલ્દીથી, અમારો દલ્લો મળી ગયો. તો મેં કીધું ભાઈ આવી વાત છે જે હતી એ વસ્તુ એમને એમ પડી હતી, જ્ઞાન આમ પડી રહેલું તો પાછું કે આપ્યું મને.
એટલે મને પછી હશે એ બિચારો, મને કે તમે મળી ગયું તો બહુ આનંદ થયો, ઉર્દુમાં બોલતો છે, પછી આવશે આમ ધીમે ધીમે, પછી કીધું વરસાદ નથી જવાશે એમ ધારીને મેં મૂકી રાખી. બીજી આપજો બીજી, આ વિજ્ઞાન છે ને બેઝિક રૂપે આપેલું છે, આ પ્રથમ રૂપે નથી આપેલું, એટલે ભૂલ થવાનો સંભવ એટલા માટે જોડે રાખવું પડે. બરાબર, આ બેઝિક જ્ઞાન છે અને અમે તો આખું જ્ઞાન સમજેલું છે. કાલે તો યાદ રહ્યું દાદા, એટલે આ શરૂઆત થઈ એમ. હું તો જે આપે વાણીમાં સમજાવ્યું પ્રાર્થનામાં એ ગળે ઉતર્યું ને, પછી મેં કીધું આમાં આટલું ચોખ્ખું સમજાશે એટલે આવ્યા દીધું, પછી આટલા ચાર પદ સમજાયા પાછું એટલે વાંચ્યું. રાત્રે પછી ક્યાં સુધી જગાવી દઉં? અરે પછી જ નહીં દાદા, એટલું અઘરું લાગ્યું. મેં કીધું શું કરે છે તું? મેં કીધું બેસ મને કે આવી સુઈ જાય હમણાં, બહુ ટાઈમ લાગ્યો. સમજાયું? અગ્નિ શું છે, કેટલો શુદ્ધ છે, પ્રકાશ શું છે એ જાણવા માટે આમ જેમ અગ્નિ પરીક્ષા કરવાની હોય એવી આ આપણી પરીક્ષા થી પોતાની. એટલે આપણે જે જ્ઞાન છે ને એ કયું શુદ્ધ છે અને કયું મલિન છે જાણવા માટે આપની એક વિનંતી છે. એમ કોને કે મહાવીરે, ઋષભદેવે, પછી કૃષ્ણએ જે વિનંતી કરી એમાં વિનંતી છે. જીવન કેવું જ્ઞાન છે, પતતું નથી આ કાળમાં. બધો પતન થઈ જાય તો મોક્ષ થાય આ કાળમાં, પણ પતન થતું નથી. પતન નહીં, એટલું નમ્ર છે, નમ્રતા પૂર્વક કહેવામાં આવ્યું છે કે જીવ જો સ્વીકારે ને તો તરી જાય, પણ જીવ અહમ માં કે છે કે ના ભાઈ તું એવો જ છે. જીએમ કે અહમ માં રહે નહીં, પણ આ તો આવું આવું છે ને બે સ્વરૂપમાં રિયલ અને રિલેટિવ. રિલેટિવ આ રિલેટિવ ઘણી વખત આપણા ઉપર સર કરી જાય. હરીસામાં આપણે જોઈએ છીએ આપણું પ્રતિબિંબ, તેમ લાગે કે ના સામે વાળો છે હું ખરો છું, હું પોતાને ભૂલી જાઉં. આ તો ઇગોઇઝમ ખલાસ થઈ જાય. આ ઇગોઇઝમ ની વાત છે, હું શુદ્ધ આત્મા છું, ઇગોઇઝમ ખલાસ, ઇગોઇઝમ ખલાસ થઈ ગયો. નથી થતો એટલો જલ્દી. હવે આટલું એક કલાકમાં ઇગોઇઝમ ખલાસ થઈ જાય છે. નથી થતો. અને રિલેટિવ ને રિયલ દેખાય છે, બધા જાનવર બહુ આત્મા અને એ બેવ દેખાય. દિવે ચક્ષુ પ્રાપ્ત થાય પછી શું જોઈએ? એક કલાક માં લઈને આખા નિરંતર સમાધિ વ્રત, નિરંતર સમાધિ. હવે તમારી સમાધિ વ્રત છે ને, હવે આ કામ કાઢી દેવાનું છે. આ જ્ઞાન વિજ્ઞાન છે, આ તો શું છે? વિજ્ઞાન છે. હા, અને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કેશ બેંક ડિવાઇન સોલ્યુશન. તમને લાગ્યું ને રોકડું છે એવું? અત્યારે મેં વિચાર કર્યો, મેં કીધું આ જે હુકી પીધા હતા વિચારો નો ગોટા છે. હુકી પીધા કીધું હું તમે બંને ચર્ચા કર્યા કરીએ ચીની લોકો ની સંસ્કૃતિ જેમ કે આ ખરી વાત છે, પણ આપે પણ આ ઉંમરે જયારે આટલા દિવસ પછી હુકી છોડી ને ત્યાં મને સમજાવ્યું કે આ વ્યસન નથી જીવન. મને આપનો આનંદ મળ્યો ને, ઘરમાં ધર્મે વ્યસન છે એમ નથી કરવું. તેના માટે શક્તિ શું જોઈએ? તો કે આપણા જે રિલેટિવ સંબંધ ભાઈ બહેન બંધાયેલા છે ને એમાં પણ એક શક્તિ જોડે. અમારો સંબંધ બિલકુલ એ નતો, પણ તમે વાંધો ઉઠાયો ને. હા, અને એવું કોઈ કોઈ વાંધો ઉઠાયેલો એટલે અમે જાણીએ કે ભાઈ આ એમને જેવું દેખાય છે એવું જ બોલે. જગત જગત ને જેવું આ વાંખે દેખાય એવું જ બોલે ને. જ્ઞાની પુરુષ ને શોભે નહીં, ચાય ના શોભે, જરાય ના શોભે. શું કરો છો? વ્યસન કેવાય, વ્યસન. આમને કહો દાદા ભગવાન, વ્યસન વ્યસન કેવાય. એટલે શું ગમે તે મેળ્યું ખાઈ લે, બસ એ ખાવાની વસ્તુ ખાઈ લે. પણ દાદા આ જે વ્યસન છે એ વ્યસન નો વિજય મોટો છે આજે તત્વજ્ઞાનીઓમાં. ભગવાન બુદ્ધ અથવા સંત હનુમાન કો એ છોડીએ તો બાકી આનો વિજય બહુ મોટો છે. વ્યસન છે તે વ્યસન એ ઈચ્છા ઉભી કરાવડાવે. શું થાય? ઈચ્છા ઉભી થાય એટલે કસાય ઉભા થાય ને. અને આ તો કઈ નહીં, બાંધગડ જ નહીં. ગમે તે ખાવાનું તો એને મારે ટાઈમ થાય એટલે મળી ગયો. ખીચડી કઢી શાક દાળ રોટલો કઈ પણ મળી ગયે. તો અને વ્યસન તો જોઈએ જ, સવાર થાય એટલે ના મળે તો એનું માથું દુખવા મળે. એટલે આ ના પોસાય એ વાત. ખરેખર
આજે શંકર ભાષ્ય છે, શંકર નો ઉદાહરણ આપ્યું છે વિષ્ણુ નું, એને તો વિષ થી શરૂઆત કરી. શંકરે પોતાના જે આ સમુદ્ર મંથન માં ભાગ આવ્યું તે વિષ પચાવી ગયો. એ તો મહાન વિભૂતિ થઈ એમ ગણાય ને. અમે બધું વિષ જ પચાવેલું છે. એમને તો પચાવી શકે, વિષ પચાવી પહેલા શંકર થયા. વિષ્ણુ એ પણ એમ સમજાવ્યું, વિષ્ણુ થયા અમે, અને હવે અમે મહાવીર થયા, વિતરાગ થયા. દાદા એ મહાવીર ને આ ક્રમ માં કેવી રીતે આવ્યા? અમે તો પહેલેથી આ ક્રમ માં જ હતા ને. એ તો અહો ભાગ્ય. પણ આજે બે પેલા પદ મહાવિભૂતિ ના અને ત્રીજો આમને એમનું મહાવીર ના ચરિત્ર માં કેવું આવતું નથી. એને તો ચંડકોશી દસી ગયો તથા મોક્ષ આપ્યો, એનામાં કઈ હતું જ નહીં એવું. એટલે આમ આ મૂળથી અમારો જ માર્ગ, આ માર્ગ જ અમારો પડે ને, વિતરાગ માર્ગ, વિતરાગ માર્ગ. હવે તમારે વિતરાગતા જ આવવાની, આવે આ જ્ઞાન લીધું ને એ વિતરાગતા આવશે. શું થાય? રિલેટિવ, રિયલ. હવે કોઈ કોઈ ગાળ દેતા હોય કિશોર ને તો તમે જુદા કરો તો નથી, પછી તમે શું ગાળ દે સ્વીકારે? તમને તો ઓળખતો નથી કિશોર, ઓળખે કિશોર તો તમારું સ્વરૂપ નહીં. કિશોર તમારે જુદો, ફાઇલ નંબર વન. એટલે તમને ક્યાં આડે અડે રે ને. એટલે તારે તારે દેવી હતી દે કઈ, આપડે કિશોર ને કેવું ત્યાં કઈ કર્યું છે તેથી દે, નહીં તો કોણ દેવાનું, એવું કેવાનું.